વડોદરા શહેર પર પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે શહેરની મધ્યમાંથી વિશ્વામિત્રી નદી પસાર થાય છે આ નદીમાં આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવ્યું છે જેના કારણે નદી કાંઠાના ગામો બેચમાં ફેરવાઈ ગયા છે મોટાભાગના ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે ઝૂંપડપટ્ટીમાં પાણી ભરાઈ જતા અંદાજે ચારસો કરતા વધુ લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે હાલમાં તમામ અસરગ્રસ્તોને પ્રાથમિક શાળાઓમાં આશરો આપવામાં આવ્યો છે ખાસ કરીને સમા જવાહરનગર સંજયનગર જલારામનગર અને વારસીયા સહિતના તમામ વિસ્તારોમાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા છે લોકો બચે તેટલી ઘરવખરી બચાવવા મથી રહ્યા છે અહીંના લોકોનું કહેવું છે કે કોર્પોરેશન દ્વારા કોઈપણ પ્રકારની મદદ મળી નથી બપોર ના પાણી ભરાઈ ગયા છે અત્યાર સુધી કોઈ જોવા નથી આવ્યું કશું જ નહીં અમે ઘર વગર ના થઈ ગયા અમે કઈ જઈએ અમને કોઈ સુવિધા તો આપવી જોઈએ ને અમારે નીચે ચાલીસ પિસ્તાલીસ મકાનો છે બધા પાણી ની અંદર એ થઈ ગયા છે અમારા સામાન એ કઈ મૂકવું અમારે

એક દોઢ વાગે રાતે અમે બધા છોકરા બોકરા આમ તેમ બધું અમારા માટે અમે સાધન કર્યું કર્યું અમને બધું ભરાય પછી આ મૂકી ગયા આ આખી રાતે છોકરાઓ હેરાન થયા અમે હેરાન થયા તો અમારી તો કોઈ વ્યવસ્થા તો દેવ ડેમ માંથી ઢાઢર નદીમાં પાણી છોડવામાં આવતા વિશ્વામિત્રી નદીનું પાણી પાછું આવી રહ્યું છે જેના કારણે વિશ્વામિત્રી નદીની સપાટીમાં કોઈ ઘટાડો થતો નથી વિશ્વામિત્રી નદીમાં આવેલા પાણીને કારણે વડોદરા શહેરના સયાજીગંજ વાડી બાબાજીપુરા અને રાવપુરા સહિત વડોદરા ગ્રામ્યના તેર જેટલા ગામોને અસર થઈ શકે તેમ છે તંત્ર દ્વારા તમામને સલામત સ્થળે ખસી જવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે નીચાણવાળા ભાગવાળા માણસો છે એને સ્વાળાંતર ચાલે છે કાર્યવાહી ચાલે છે ખસેડવાનું ને આપણે શું માટે ચેતણી આપવામાં આવી છે ચેતવણી આપ્યા પછી એને સ્થળાંતર કરવાનું ચાલે છે

રોહિત ચાવડા વી.ટી.વી. વડોદરા